મોટા ભાગે હું ને તમે ધર્મની બાબતમાં રૂઢિચુસ્ત થઈ જતા હોય છે કે ધર્મ એટલે આમ, પરંપરા એટલે આમ, આમ થતું આવે છે તો આમ જ થવું જોઈએ. આપણે ધર્મની બાબતમાં વી બીકમ વેરી ઓર્થોડોક્સ, બહુ કટ્ટર બની જતા હોય છે કે આમ એટલે આમ જ થવું જોઈએ, કાંઈ નવું ન થવું જોઈએ. ત્યારે આપણા બધાયનો નાથ ગોવર્ધનનાથ ભગવાન શ્રી નારાયણ શ્રી કૃષ્ણ મને ને તમને એમ કહે છે કે ધર્મ સમય સંજોગો દેશ કાળ અને સ્થાન પ્રમાણે ધર્મની વ્યાખ્યાઓ નવી 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 થતી રહેવી જોઈએ, તો એ ધર્મ કલ્યાણકારી બને છે. નહીતર એ જ ધર્મ સમાજને ગુંગળાવી નાખે છે. જો ધર્મને કટ્ટર બનાવી દેવામાં આવે તો એ ધર્મ સમાજને ગુંગળાવી નાખે છે. પણ ધર્મની દેશ કાળ સમય સંજોગો યુગ પ્રમાણે જમાના પ્રમાણેની વ્યાખ્યાઓ બદલાતી રહે તો એ ધર્મ મારો ને તમારો કલ્યાણ કરે છે. મોટા ભાગે આપણે બધું એમ જ વિચારતા હોય ને, બાપ દાદાના જમાનાથી ચાલે છે ને, તો બદલવા વાળા આપણે કોણ? હંમેશા આપણે એમ જ વિચારતા હોય કે આ બધું અમારા બાપ દાદાના જમાનાથી ચાલે છે તો એને બદલવા વાળા આપણે કોણ? પછી ભલે ને એ પ્રથા કુપ્રથાનું રૂપ લઈ લીધું હોય, પણ છતાં એને આપણે પરંપરાના નામે ચાલુ રાખી છે. મારા વાલા, જો બધું ચાલે છે એમ જ ચાલવું રહેતું હોય ને તો હું ને તમે આજે હજી જંગલની ગુફામાં ઝીંગાલાલા હું ઝીંગાલાલા હું આદિવાસી થઈને રહ્યા હોત, આપણે આ એસી બંગલામાં ન પહોંચ્યા હોત. આપણે જંગલમાં ઝાડ છાલ પાંદડા એના કપડાં પહેરતા પહેરતા રેશમી બ્રાન્ડેડ કપડાં પહેરવા માંડ્યા. આ આખી એક વિકાસની યાત્રા જે થઈ છે ને, જંગ ગુફામાંથી ભવનો સુધીની, આમાં દર 50 વર્ષે, દર 100 વર્ષે સમાજમાંથી કોઈક એક માણસ આવ્યો અને એમ કીધું કે અત્યાર સુધી ચાલે છે ને, હજી એના કરતાં કંઈક સારું જીવવાની રીત હું તમને શીખવાડું, હું કહું મારા રસ્તે ચાલો, આમ કરશો ને તો સમાજનું કલ્યાણ થશે, આમ ચાલો આમ ચાલો આમ ચાલો. અને આ વાત સંસારમાં સૌથી પહેલા એક ધાર્મિક આઇકોન તરીકે કોઈએ રજૂ કરી હોય ને તો એ છે સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ. કે ધર્મ પણ બદલાવવો જોઈએ, પરંપરા પણ બદલાવવી જોઈએ. અને જો બધું ચાલતું તું એમ જ ચાલતું રહેવું જોઈએ, સેંકડો વર્ષથી ચાલે છે એમ જ ચાલવું જોઈએ, તો એક સમયે ગુલામી પ્રથા હતી તો હું હજી ચાલવી જોઈએ? સેંકડો વર્ષ ચાલી તો હું હજી ચલાવવી જોઈએ? પેલા માણા આખાને આખા વહાણ માણાના વેચાતા. હો, ઇતિહાસ તો વાંચો, ચોપડીઓ વાંચી તો આપણને ખબર પડે કે માણાને હાવ વસ્તુની જેમ, ગુલામની જેમ વેચાતા, પશુ કરતા એની બદતર સ્થિતિ. તો હું એક સમય એમ થયું સેંકડો વર્ષ સુધી ચાલ્યું તો હું હજી આજે ચાલવું જોઈએ? સેંકડો વર્ષ સતી પ્રથા ચાલી અને કોઈક સમાજમાંથી રાજા રામમોહન રાય ઊભા થાય ને કે આ બધું બંધ કરો, તો હું ખરાબ માણા થઈ જાય કે હારો માણા કહેવાય? પરંપરાને તોડી તો એ માણસ ખરાબ થયો કે ઉલટાનો વધારે ધર્મનો રક્ષક બન્યો? પરંપરા પણ સ્વરૂપ બદલતી રહેવી જોઈએ. વર્ષોથી ઇન્દ્રયજ્ઞ થઈ રહ્યો છે નંદબાબાના ગામમાં, વર્ષોથી ઇન્દ્રયજ્ઞ ચાલે છે નંદબાબાના આંગણામાં. દિવાળી પછીનો બીજો દિવસ અને પછી જોવે છે કે ગામમાં કાંઈક તડામાર તૈયારીઓ ચાલે છે. અને ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર ત્યારે કેટલી છે કહું? આ પ્રસંગ બન્યો ત્યારે ગોવર્ધન ટચલી આંગળીએ ઊંચક્યો છે ને, ત્યારે ભાગવતના પ્રમાણે હું કહું તો ભગવાનની ઉંમર 7.5 વર્ષની છે. 7.5, સાતે પૂરા નહીં, 7.5 વર્ષનો કિશોર ન કહેવાય ને, બાળક જ કહેવાય, બાળક. અને પોતાના પિતા નંદબાબાને કહે છે કે બાપા આ શું ચાલે છે? તો કે આપણે ઇન્દ્રયજ્ઞની તૈયારી કરીએ છીએ. કેમ? આ કેમ પૂછતું રહેવું? હો, વાય ના. અને કોઈ એમ કેમ પૂછવાની ધર્મના નામે તથાકથિત ધાર્મિકો જો એમ આપણને કેમ પૂછવાની સગવડ ન આપે ને તો નમ્રતાથી આમ વંદન કરીને ત્યાંથી નીકળી જાઓ, બહુ રહેવું નહીં. કેમ પૂછવાની જ્યાં છૂટ ન હોય ત્યાં જાજુ, ટકાય નહીં. નંદ કૃષ્ણ ભગવાન પૂછે છે કેમ? નંદબાબા કહે છે કે ઇન્દ્રદેવ આપણને ધન આપે છે, સંપત્તિ આપે છે, જેથી આપણું જીવન ચાલે છે, એટલે આપણે ઇન્દ્રને આભાર વ્યક્ત કરવા, આપણે ઇન્દ્રની પૂજા કરીએ. બાબા માફ કરજો છોટામાં બડી બાત,
જો એ જ તમારો લોજિક છે, જો એ જ તમારો તર્ક છે, તો આપણે ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ, આપણે આ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. કારણ કે આપણે બધા ગોવાળિયાઓ છીએ, આપણા બે વ્યવસાયો છે ખેતી અને પશુપાલન. આપણા મોટા ભાગના ખેતરના પ્રદેશો ક્યાં છે? તો કે ગોવર્ધન પર્વતની આજુબાજુ. આપણી ગાયો ચરવા ક્યાં જાય છે? તો કે ગોવર્ધન પર્વતની આજુબાજુ જે ઘાસ એ ત્યાં બાજુ ચરવા જાય છે. તો બાબા, એનો મતલબ તો એમ થયો ને કે આપણા ઘરમાં આવતી સંપત્તિનો એક એક કણ કોઈને આભારી હોય તો એ આ ગોવર્ધન પર્વતને આભારી છે. આપણે જો પૂજા જ કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરવાની છે. કનૈયા, તું કેસ તો ખરો, પણ આ ગામ માનશે? ઘરે 200 માણાનો વિવાહ કરીને તો ગમો બની જાય કેમ થાય? 200 જણા આવવાનો હોય મહેમાનમાં, વિવાહમાં, તોય આપણને ઊંઘ ન આવે મહિનો દી. આ આવડા માણાને રમાડવા, જમાડવા, ભણાવવા ભણાવવાય પડે ને અમુકને. આમ ન કરાય, આમ કરાય, એ ભણાવવાય પડે, શીખવાડવું પડે, રમાડવા, જમાડવા, ભણાવવા, બધું કરવું પડે. આ હા હા હા, ખૂબ ખૂબ અંતરથી રાજીપો છે. નંદબાબા કહે છે, કનૈયા તું કેસ તો ખરો, પણ ગામ માનશે? અને ભગવાને કીધું, બાબા એક કામ કરો, આખા ગામની મીટિંગ બોલાવો. આખા ગામની એક્સ્ટ્રા ઓર્ડિનરી એન્યુઅલ જનરલ મીટિંગ, એજીએમ બોલાવો. બધા શેર હોલ્ડરોને બોલાવો, એજીએમ બોલાવો. આખું ગામ ભેગું થયું છે. અને ત્યારે 7 વર્ષના મિસ્ટર કેવી યાદવ, આ ભગવાનનું નામ છે, ભગવાનના આધાર કાર્ડમાં આ નામ છે, મિસ્ટર કે વી યાદવ. સાચું નામ તો આ છે, કૃષ્ણ વાસુદેવ યાદવ અટક છે, કે વી યાદવ. તો 7 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ ગામ આખી ઊભી છે, અને એની વચ્ચે હજારોની સંખ્યામાં શ્રી કૃષ્ણ ઊભા થાય છે અને કહે છે, વિચાર કરો કેટલી અઘરી વસ્તુ છે, સેંકડો વર્ષથી જે પરંપરા ચાલી આવે છે, એને 7 વર્ષના બાળકની વાતમાં બધાને વિશ્વાસે લેવું કેટલી અઘરી વાત છે. અને ત્યારે ભગવાન એમ કહે છે, મારા પૂજ્ય નંદબાબા તેમજ વહાલા ગ્રામજનો, આ સાંભળજો, મારો તમારો બાપ આ કે છે, કર્મણા જાયંતે જંતુ કર્મણે વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ. શ્રી કૃષ્ણ બધાયની સન્મુખ ઉભા થયા 7 વર્ષની ઉંમરમાં, હજારો સંખ્યા ગામની સામે છે, અને કહે છે, હે મારા વાલા ગ્રામજનો, મારી વાત ખૂબ ગંભીરતાથી સાંભળજો. આ ભગવાન શ્રી કૃષ્ણનું પહેલું જાહેર પ્રવચન છે. જાહેરમાં પહેલી વાર વક્તવ્ય આપ્યું હોય ને એવો આ પહેલી વાર શરૂઆત અહીંયા ગામથી થાય છે. અને પછી તો અનંત દાખલાઓ છે. ગીતામાં અર્જુનને કહે, એ પણ એના બીજ અહીંયા વવાણા છે. હે ગ્રામજનો, હું ને તમે જન્મ્યા છીએ, કર્મણા જાયંતે જંતુ, હું ને તમે જન્મ્યા છીએ તો આપણા કર્મના લીધે આપણે જન્મ્યા છીએ. અને હું ને તમે આ સંસારમાં નહીં હોય, આ પૃથ્વી ઉપર નહીં હોય, ત્યારે હું ને તમે આપણા કર્મમાં જ વિલીન થશો. તો આ જન્મ અને મૃત્યુ વચ્ચે જે આખી જે જીવન છે, એમાં જે 4 વાતો છે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, સુખ દુઃખ ભય, આનું તો કાંઈ સમજાવવું પડે નહીં. સુખ દુઃખ ભય, ક્ષેમ એટલે કલ્યાણ. સુખ દુઃખ ભય અને કલ્યાણ એ માત્ર ને માત્ર મારા અને તમારા કર્મને આધીન છે. આપણા કર્મ જો વ્યવસ્થિત હશે, યોગ્ય હશે, તો દુનિયામાં કોઈની તાકાત નથી આપણને દુઃખી કરી શકે. અને આપણા કર્મ જો યોગ્ય ન હોય તો દુનિયાનો કોઈ ઈશ્વર મને ને તમને સુખી કરી શકતો નથી. આ શ્રી કૃષ્ણના શબ્દો છે. જેવું ભગવાન બોલ્યા ને સંસ્કૃતના શ્લોક સાથે, મેં તમારે મારું કાંઈ નથી, ભગવાનના શબ્દો છે. 4 વસ્તુ મારા ને તમારા માત્ર ને માત્ર કર્મને આધીન છે. સુખ દુઃખ ભય ને કલ્યાણ, જેના કર્મ યોગ્ય ન હોય ને એ હંમેશા ભયભીત જ રહેતો હોય. એ ભયભીત, એ ભય ને સ્વાભાવિક છે. કોઈને ભલે દેખાડે નહીં, પણ અંદરથી તો બીતો હોય, બધાને દેખાતું હોય. કર્મ યોગ્ય ન હોય ને એ બીતો હોય.
તો કનૈયા આપણે શું કરવું? ત્યારે ભગવાન બધાને કહે છે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. અને ભગવાને ગોવર્ધનની પૂજા કરી, ખૂબ ઉત્સવ સુંદર મજાનો ઉજવાયો અને પ્રસાદ વહેંચાણો. અને નારદજી જેવા સંત મહાત્માઓને પ્રસાદ મળે ને તો, અને ઓમે નિયમ છે પ્રસાદ ક્યારે એકલા આરોગાય નહીં, એકલા ન ખવાય, બધાને વહેંચાય. તો નારદજી પ્રસાદ વહેંચતા વહેંચતા સ્વર્ગ પહોંચ્યા અને ઇન્દ્રદેવને કહે કે લ્યો મહારાજ પ્રસાદ લ્યો. ઇન્દ્રદેવે પ્રસાદ લીધો, બહુ સ્વાદિષ્ટ હતો, આહા બહુ સુંદર, બહુ સ્વાદિષ્ટ પ્રસાદ, એટલે બહુ સ્વાદવાળો લાગ્યો ને. એટલે નારદજીને કીધું, બાપજી આ પ્રસાદ શેનો છે? તો નારદજી કે વ્રજમાં તારું નાક કપાણું ને એનો છે કા, ગોકુળમાં તારું નાક કપાણું ને આ એનો પ્રસાદ છે. અને પછી તો આપણે કથા જાણીએ છીએ, ઇન્દ્રને ક્રોધ આવે છે અને ઇન્દ્રદેવ વરુણદેવને આજ્ઞા કરે છે, ક્ષિતિજોમાંથી વાદળાઓ ઉમટ્યા છે, વીજળીનો કડકડાટ અને વાદળોનો ગડગડાટ, મૂસળધાર વરસાદ શરૂ થાય છે. અને ત્યારે સૌ ગામવાસીઓ આવીને ભગવાનને કહે છે, હે કાના તું કહેતો હતો ને આપણે ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ, જો આવું થાય ને, આપણે કાંઈક રસ્તો નવો સુજાડ્યો હોય ને એમાં કાંઈક પછી અવળું પરિણામ આવે તો ભાઈ માણા કેવા ચોંટે આપણને, વિચાર કરો જરા, લોકો કેવા વડકા ભરવા આવે. કનૈયા તું કહેતો તો ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ ન કરવી જોઈએ, હવે લે આ શું કરશું આનું, હવે આપણને કોણ બચાવશે? અને ત્યારે ભગવાન એમ કહે છે, આપણને આપણા ગોવર્ધન નાથ આ ગોવર્ધન પર્વત મને તમને બચાવશે. તમે બધા વ્યાવો ગોવર્ધન પર્વતની તળેટીએ, ગોવર્ધન નાથ આપણને બચાવશે. અને ભગવાને ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડ્યો છે. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો, ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્ર નો ગર્વાયુતા બિનો કાન આવ્યા છે ગોકુળ તારવા, ગર્વા ઉતારવા છબીનો કાન આવ્યા છે ગો જીવનના ઇતિહાસમાં ક્યારેય આવડો વરસાદ જોયો નથી. અમારા ખેતરમાં વાડીમાં જેટલો પાક ઉભો હતો બધો તણાઈ ગયો, અમારા જેટલા પશુધન હતું એ બધું તણાઈ ગયું, અમારા ઘર ભુવન બધું તણાઈ ગયું. આવો વરસાદ અમે ક્યારેય જોયો નથી. બારે જુઓ તો એટલી બધી તારાજી અને ગોવર્ધન પર્વતની નીચે જેટલા ગ્રામવાસીઓ ગોકુળવાસીઓ ગોપ ગોવાળો ઊભા છે ત્યાં વરસાદનો એક ટપકો નથી. મારને વાલા સે બડા બચાને વાલા હોતા હૈ, મારને વાલા સિર્ફ દો હાથો વાલા હોતા હૈ, બચાને વાલા હજાર હાથ વાલા હૈ, બચાને વાલા હજાર હાથ વાલા હૈ. પેલો દિવસ ગયો, બીજો દિવસ, પાંચમો, સાત દિવસ સુધી મૂસળધાર વર્ષા. અને ઇન્દ્રને પોતાની જગ્યા ખબર પડી જાય છે કે હું ક્યાં છું અને હું કોની હારે જજુમું છું. અને પોતાની વરસાદની લીલાને સમેટી અને ત્યારે ભગવાને વળી પાછો ગોવર્ધન પર્વત યથા સ્થાને બિરાજમાન કર્યો અને સૌ ગ્રામવાસીઓએ ભગવાનને વધાવી લીધા. બોલીએ ગિરિરાજ ધરણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.